નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં આપણે ઘણું બધું જોયું. ત્યાર પછી આપણે આગળ વધશું અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં આપણે એક અગત્યના ટોપિક ઉપર આપણે જાશું અને એ છે વાર્ષિક આયોજન અથવા તો ઇન્ડેન્ટ. ઘણા ખરા સ્ટુડન્ટ જેમાં અટવાતા હોય અને 100% જે પ્રશ્ન પૂછાય ઇન્ડેન્ટનો પ્રશ્ન, ઇન્ડેન્ટ તૈયાર કરવાનો, અને એક ગણિતિક ભાષામાં હોય અને ગણવાનું થતું હોય, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ હોય અને ઘણી વખત ગણિત ન પણ આવડતું હોય તો એવી વખતે થોડી તકલીફ પડે. પણ એમ છતાંય આપણે એક હળવો પ્રયત્ન કરશું કે તમને આવડી જાય. તો જ્યારે પણ દાખલો ગણવાનો આવે ત્યારે સાથે સાથે બુક્સ અને પેન રાખો અને સાથે લખતા જાઓ, તો જ તમને ઝડપથી દાખલો આવડશે. માત્ર વાંચવાથી આવડશે નહીં. શરૂઆત કરીએ વાર્ષિક આયોજન તૈયાર કરવાના વાર્ષિક આયોજન તૈયાર કરવા માટે સામાન્ય સૂચનાઓ. અને પ્રશ્નો અવારનવાર પૂછાય છે કે વાર્ષિક આયોજન કે અંદાજો નક્કી કરતી વખતે ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખશો. તો વાર્ષિક આયોજન કે અંદાજો નક્કી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખશો. પહેલું છે પેટા કેન્દ્રમાં આવતા ગામોની સંખ્યા અને તેની વસ્તીની ગણતરી કરશું. લાયક દંપતીઓની સંખ્યા એટલે કે જે તે વર્ષની 1 એપ્રિલની રોજ જે સર્વે દ્વારા મેળવવી હોય તે મેળવશું. જે તે વર્ષની 1 તારીખના રોજની અંદાજિત વસ્તી લેશું, 1 એપ્રિલના રોજની અંદાજિત વસ્તી લેશું એટલે વર્ષની શરૂઆતની અંદાજિત વસ્તી લેશું. પછી આપણે જો આપણને ઇન્ડેન્ટ આવડતું હોય તો વાર્ષિક આયોજન કરતી વખતે ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખશો, એ આવડે જ. બાળકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર અને માતાની સંખ્યા શોધવા માટેનું સૂત્ર અને 0-3 વર્ષના બાળકની સંખ્યા, 0-5 વર્ષના બાળકની સંખ્યા, RTI STIની સંખ્યા, જોખમી માતા, જોખમી બાળક, આ બધા જે પોઈન્ટ યાદ રાખવાના છે એને કહેવાય વાર્ષિક આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. પૂર્વ પ્રસૂતિ નોંધણી એટલે કે એન્ટીનેટલ માતાની ગણતરી કરવા માટેનું સૂત્ર લખવાનું છે કે એન્ટીનેટલ માતા સગર્ભા માતાની સંખ્યા બરાબર વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વધતા 10% બગાડ. તો આવી રીતે આપણે લખવાનું છે. તો આને કહેવાય એન્ટીનેટલ. 10% બગાડ હોય તો એને એન્ટીનેટલ કહેવાય. બરાબર, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વધતા 10% બગાડ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આ છેદમાં 1000 છે, ઓબ્લિક કરીને કહ્યું છે. તો ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વખત તમને એમ થાય કે આ શું છે. તો આ છેદમાં 1000 છે, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વત્તા 10% બગાડ. તો આ આવે એન્ટીનેટલ માતાની ગણતરી. આવડી જાય. તો સૂત્ર બધા યાદ રાખવાના છે, બધા સૂત્રો. જો સૂત્રો જ ખોટું હોય તો દાખલો ખોટો પડે. તમે પરીક્ષામાં દાખલો લખો, તમારો જવાબ કદાચ ખોટો પડે, 2 સ્ટેપ સાચા હોય તોય માર્ક્સ આપી શકે. પરંતુ જો સૂત્ર જ ખોટું હોય તો ક્યારેય માર્ક આવી શકે નહીં. બરાબર. ત્યાર પછી પ્રસૂતિની સંખ્યા, ડિલિવરીની સંખ્યા. તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 આ રીતે લેવાનું છે. વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000. જોખમી પ્રસૂતિની સંખ્યા કેટલી હોય તો 15%. જે કંઈ આપણને માતા આવે એમાંથી જોખમી માતા કેટલી, સગર્ભા માતા હોય તો 15% હોય. એનિમિયાવાળી, આ બધું યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં અવારનવાર પૂછે કે ટોટલ જે ડિલિવરી છે એમાંથી ખાલી જગ્યા 1% જોખમી ડિલિવરીવાળી માતા હોય
તો એવી વખતે આપણે કહી શકાય કે 15%. ત્યાર પછી એનિમિયાવાળી સગર્ભા માતા કેટલી હોય તો 50%. ખાસ યાદ રાખવાનું છે 50% એનિમિયાવાળી માતા. નવજાત શિશુ કેટલા હોય જોખમી, તો નવજાત શિશુ છે એ 10%. બરાબર, ટોટલ જે નવજાત શિશુ હોય એના 10% નવજાત શિશુ જોખમી નવજાત શિશુ કહેવાય. 3 વર્ષથી નાની વયના બાળકો કેટલા હોય, તો અવારનવાર આપણને ખાલી જગ્યામાં પૂછેલું છે કે વસ્તીના 8%. 5 વર્ષથી નાના બાળકો કેટલા હોય, કેટલી સંખ્યા હોય, તો વસ્તીના 13%. RTI અને STIની સંખ્યા કેટલી હોય, કેસની સંખ્યા, તો 20-50% સ્ત્રી અને પુરુષ બંનેમાં. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વસ્તી ગણતરી કરવી અને એપ્રિલ મહિનામાં આપણે ઇન્ડેન્ટ મૂકવાનું હોય. માહિતીમાં એકદમ વધારો કે ઘટાડો ન થઈ જાય તે જોવું. એટલે તમને ખ્યાલ છે કે એકદમ વધારો કે ઘટાડો એટલે શું, તો 5% કરતાં ઓછી ન થઈ જવી જોઈએ અને 25% કરતાં વધી જવી જોઈએ નહીં. તો આ પણ ધ્યાન રાખવાનું છે. જાતિનું યોગ્ય વિભાજન કરવું, જેમાં સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધો એ રીતે પણ, અને કાસ્ટવાઇઝ જાતિનું પણ બરાબર વિભાજન કરવું. તો આ હતું સૂક્ષ્મ આયોજન કરતી વખતે યાદમાં રાખવાના મુદ્દાઓ. તો પહેલું શું હોય, તો વસ્તી ગણતરી કરવી. વસ્તી ગણતરી ફેબ્રુઆરી માર્ચમાં કરવી. 1 એપ્રિલે સર્વે કરવો. ત્યાર પછી 1 એપ્રિલના રોજની અંદાજિત વસ્તી જોવી. કેવી રીતે એન્ટીનેટલ માતા શોધી શકાય, તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વત્તા 10% બગાડ. કેવી રીતે ડિલિવરીની સંખ્યા શોધી શકાય, તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000. કઈ રીત કેટલી માતાઓ જોખમી હોય, તો 15%. કેટલી માતા એનિમિયાવાળી હોય, તો 50%. કેટલા નવજાત શિશુ જોખમી હોય, તો 10%. જન્મના 10%. 3 વર્ષથી નીચેના બાળકો કેટલા હોય, તો વસ્તીના 8%. 5 વર્ષથી વયના બાળકો કેટલા હોય, તો 13%. RTI અને STIના કેસો કેટલા હોય, તો 20-50% જેટલા. ક્યારે આપણે વસ્તી ગણતરી કરવાની, તો ફેબ્રુઆરી અને માર્ચમાં. વસ્તી ગણતરી એકદમ વધી ન જાય અને એકદમ ઘટી ન જાય તેના માટેનું ઇન્ડિકેટર શું, તો 5% કરતાં ઓછી ન થવી જોઈએ અને 25% કરતાં વધવી ન જોઈએ. તો આને કહેવાય વાર્ષિક અંદાજો નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. ત્યાર પછી ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે પ્રશ્ન કેવી રીતે લખી શકાય, સૂક્ષ્મ રસીકરણ સેશનનું સૂક્ષ્મ આયોજન કરો. તો કોઈ પણ વસ્તુ લખી શકાય, આખો મમતા દિવસ તમે લખી નાખો તો પણ ચાલે. રસીકરણ સેશનનું સૂક્ષ્મ આયોજન છે એ સબ સેન્ટ્રલ લેવલે અથવા તો PHC લેવલે કેવી રીતે કરવું, જેમ કરવું. તો સબ સેન્ટરનું સૂક્ષ્મ આયોજન નીચે મુજબ ગોઠવવું જોઈએ. જેમાં માહિતી મેળવવી, તો શું માહિતી મેળવવી, લાભાર્થી કોણ છે, એટલે કે એન્ટીનેટલ છે, બાળકો છે, એડોલેશન ગર્લ્સ છે, બરાબર. કઈ સેવાઓ આપવાની છે, એટલે કે વેક્સિનેશન આપવાનું છે, ફેમિલી પ્લાનિંગમાં કોપરટી મૂકવાની છે, ઓરલ પિલ્સ આપવાની છે, બરાબર, વિટામિન એ સોલ્યુશન આપવાનું છે. કોણ સેવા આપશે, તો ANM, MPW, આશા વર્કર, આંગણવાડી વર્કર, તેડાગર, MSS, તો કોણ સેવા આપશે, ક્યાં અને કેવી સેવાઓ આપવામાં આવશે, કઈ જગ્યાએ, એટલે કે આપણે સેશન કઈ જગ્યાએ રાખવાનું છે, તો આંગણવાડી પર રાખવાનું છે, સ્કૂલમાં રાખવાનું છે, બરાબર, સબસેન્ટર પર રાખવાનું છે, કઈ જગ્યાએ રાખવાનું છે, કેવી સેવા, એટલે પ્રિવેન્ટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ સેવાઓ આપવાની છે. ક્યારે સેવાઓ આપવામાં આવશે, તો સોમવારે આપવામાં આવશે, બુધવારે આપવામાં આવશે, કયા દિવસે આપવામાં આવશે. તો સૌ પ્રથમ અહીંયા આપણે કહી શકાય કે માહિતી મેળવવી. તો એમાં માહિતી સૂક્ષ્મ આયોજનમાં આપણે આટલું કરી શકાય કે માહિતી મેળવવી, તો એકદમ તમારે સરળ રહેશે. શું માહિતી મેળવવી, તો આટલી માહિતી આપણે મેળવવી જોઈએ, બરાબર. તો પહેલું પગથિયું આ થયું. ત્યાર પછી રસીકરણ સેશનની જગ્યા નક્કી કરવી. તમને જગ્યામાં ઘણી વખત અવારનવાર આપણને પૂછાય છે કે જગ્યા કેવી નક્કી કરશો, બરાબર. તો પસંદગી કરવી. તો કઈ પસંદગી કરવી, તો પસંદગી ખાલી એમને આપણે કરાય નહીં, બધા જ આખી ટીમને સાથે લઈ અને પસંદગી કરવી જોઈએ. જેમાં આંગણવાડી વર્કર, આશા, TBA લખ્યું છે, ટ્રેન બર્થ એટેન્ડન્ટ. કેવું કહેવાય, ટ્રેન બર્થ એટેન્ડન્ટ. SBA હોય તો સ્કિલ બર્થ એટેન્ડન્ટ, TBA હોય તો ટ્રેન બર્થ એટેન્ડન્ટ. ફૂલ ફોર્મ યાદ રાખજો.
અને દરેક સાથે વાતચીત કર્યા પછી જ આપણે સેશનની જગ્યા નક્કી કરી શકાય. રસીકરણ સેશન સરકારી ઇમારતમાં, આંગણવાડી, સામાજિક કેન્દ્ર કે સ્કૂલની જગ્યામાં પસંદ કરવી જોઈએ. અને જગ્યા કેવી હોવી જોઈએ? તો એકદમ નજીક હોવી જોઈએ. તમામ પ્રકારના વાહન વ્યવહારો આવતા હોવા જોઈએ. રસીકરણની સેશનની જગ્યાનો સમય શક્ય હોય ત્યાં સુધી ક્યારેય પણ બદલાવવો જોઈએ નહીં. એક વખત આપણે જગ્યા નક્કી કરી પછી સમય બદલાવવો જોઈએ નહીં. બરાબર. કોઈ પણ ધાર્મિક સ્થળે પર રસીકરણ સેશનનું આયોજન કરવું જોઈએ નહીં. ત્યાર પછી સેશન કેવી રીતે, એનો અંદાજ કેવી રીતે કાઢવો સેશનનો, બરાબર? તો એનું માર્ગદર્શન છે. એ સેશન ક્યારે ગોઠવવું જોઈએ? તો સેશનનો આધાર છે એ ઇન્જેક્શન ઉપર રહેલો હોય છે, ઇન્જેક્શનની સંખ્યા ઉપર રહેલો હોય છે. એટલે કે એક એએનએમને કેટલું કામ રહે એના ઉપર આધાર સેશનનો હોય. બરાબર. દર 25 થી 50 ઇન્જેક્શન માટે એક સેશનનું આયોજન કરવું જોઈએ. 25 થી 50 ઇન્જેક્શન એટલે આપણા જે લાભાર્થી હોય અને આપણે લાભાર્થીને જે સેવાઓ આપીએ, જે ઇન્જેક્શન આપીએ, એની સંખ્યા 25 થી ઓછી ન હોવી જોઈએ, 50 કરતાં વધારે ન હોવી જોઈએ. તો એક સેશન આપણે કરી શકાય. જો ઇન્જેક્શન 50 થી વધુ હોય તો બે સેશન. દાખલા તરીકે એક ગામ હોય અને ગામ મોટું હોય અને એક જગ્યાએ તમે આંગણવાડીમાં તમે સેશન કરો અને ન્યા તમને એમ થાય કે અહીંયા મારે 40 ઇન્જેક્શન થઈ જાય છે, તો એક સેશન ન્યા કરવાનું, આંગણવાડી પર એક સેશન કરો અને એક સેશન બીજું સ્કૂલ પર કરો. તો ન્યા અહીં 25 ઇન્જેક્શન આપો, ન્યા 15 ઇન્જેક્શન આપો. બરાબર. એવી રીતે પણ આયોજન કરી શકાય. બરાબર. અથવા તો 50 ઇન્જેક્શન સુધી વાંધો નથી, પણ 50 કરતાં વધારે ઇન્જેક્શન થાય તો બે ભાગમાં બાયફર્કેશન કરી અને સેશન ચાલુ કરવું જોઈએ. જો 25 થી ઓછા ઇન્જેક્શન હોય તો બે જગ્યાએ સેશનનું આયોજન કરી શકાય. બરાબર. આપણને ખ્યાલ જ છે કે વિસ્તાર બહુ મોટો છે અને 25 કરતાં ઓછા ઇન્જેક્શન છે તો તમે અહીંની કામગીરી પૂર્ણ કરી અને બીજી જગ્યાએ પાછી કામગીરી કરવા જઈ શકો. તો આ રીતનું એક કાતરા એમ એવું શબ્દ વાપરો છે. તો એક કાતરા એટલે બીજે દિવસે નહીં, પણ અહીં આપણી કામગીરી પૂરી થઈ જાય, આપણને એમ થાય કે 100% કામગીરી પૂરી થઈ ગઈ છે, તો એ સેશન પૂર્ણ કરી અને બીજી જગ્યાએ સેશન કરવાનું, જો 25 થી ઇન્જેક્શન ઓછા હોય તો. સબસેન્ટરનું આપણે આયોજન કરીએ તો પહેલાં તો આપણે તમામ સબસેન્ટરના વિસ્તારમાં આવતા ગામ અને નેસની યાદી કરવી, તૈયાર કરવી જોઈએ. આપણા જે વિસ્તારમાં આવતા હોય એ વિસ્તારની આપણે વસ્તી, કદાચ જુદા છૂટાછવાયા ઝૂંપડા હોય તો એનું લિસ્ટ બનાવવું જોઈએ. તમારા ભાગમાં એક ગામ આવે, બે ભાગ, બે ગામ આવે કે ત્રણ ગામ આવે, અથવા તો એક વિસ્તાર આવે, બે વિસ્તાર કે ત્રણ વિસ્તાર, તો એની વસ્તી બરાબર ગણતરી કરવી જોઈએ. એમાં સગર્ભા માતાની સંખ્યા કેટલી છે અને બાળકોની સંખ્યા કેટલી છે એ આપણે નક્કી કરવું જોઈએ, કાઢવી જોઈએ. બરાબર. તો સગર્ભા માતાનો આપણે દર છે એ 25 સ્વીકારી લઈએ, કે સોરી બાળકો, તો જન્મદર 25 સ્વીકારી અને આપણે રસીકરણનું આયોજન કરવું જોઈએ. બરાબર. એટલે એ તો ખાલી દાખલો આપ્યો છે કે આવી રીતે આયોજન કરવું જોઈએ. આપણને ખબર પડે કે બે બાળકો માટે BCG અને બે બાળકો માટે ઓરીના કેટલા ઇન્જેક્શન હોય, તો 4 ઇન્જેક્શન હોય. બે BCG ને બે ઓરી, બે બાળકો માટે પેન્ટાવેલેન્ટ ને OPV કેટલા હોય, તો 6 ઇન્જેક્શન હોય પેન્ટાવેલેન્ટ. બરાબર. બે બાળકો માટે. તો આ રીતે આપણે, એક બાળક છે એ ઘણી વખત પહેલા ડોઝ માટે આવ્યું હોય, બીજા ડોઝ માટે આવ્યું હોય, ત્રીજા ડોઝ માટે આવ્યું હોય. બરાબર. તો ટોટલ ઇન્જેક્શનની આપણે આવી રીતે ગણતરી કરવાની થાય. બે બાળકો માટે પેન્ટાવેલેન્ટ, બે બાળકો માટે Hepatitis B ના બે ઇન્જેક્શન હોય, IPVના 4 ઇન્જેક્શન હોય, કારણ કે IPV છે 1.5 અને 3.5, તો ઘણું, અમુક બાળકો 1.5 મહિને આવતા હોય, અમુક બાળકો 3.5 મહિને આવતા હોય. બરાબર. DPT બુસ્ટર છે તો 2 હોય, 16 હોય અને 5 વર્ષે હોય. બરાબર. તો 4 ઇન્જેક્શન ગણવાના. સગર્ભા માતાનો, બે સગર્ભા માતા હોય તો એક TT1 અને TT2, એમ 4 ઇન્જેક્શન ગણવાના. કુલ 24 ઇન્જેક્શન થાય એક માસ દરમિયાન. તો એક માસ દરમિયાન જો 24 ઇન્જેક્શન થતા હોય બે બાળકો માટે, તો 24 ઇન્જેક્શન માટે આખું સેશન કરવાનું હોય નહીં. એક જગ્યાએ સેશન રાખી અને પાછું બીજી જગ્યાએ પણ સેશન રાખવું જોઈએ, એટલે કે અલ્ટરનેટ સેશન રાખવું જોઈએ. આ રીતે ઇન્જેક્શનની ગણતરી. પણ તમે પ્રશ્નમાં કદાચ ઇન્જેક્શનની ગણતરી ન લખો અને પ્રશ્નમાં તમે પહેલાં એમ લખો કે ભાઈ કઈ કઈ માહિતી મેળવવાની, પછી જગ્યા કેવી પસંદ કરવાની, બરાબર, પછી કેટલા ઇન્જેક્શન હોય તો કેટલા સેશન રાખવાના, અને આ ત્રણ પગલાં, અને ત્યાર પછી તમામ વસ્તુઓ જે આપણે જે ક્લિનિકની તૈયારી કરતા હતા એ ક્લિનિકની તમામ તૈયારી આમાં લખાય. બરાબર. એમાં ક્લિનિકની તૈયારીમાં
ફર્નિચર, દવાઓ, બરાબર, પછી સ્ટેશનરી, ફોર્મ અને સાધન સામગ્રી, પછી એક્ઝામિનેશન રૂમ, ટોયલેટ, નોટિસ બોર્ડ, બરાબર, બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ બધી વસ્તુ આપણે આગળ આવશે એ જ વસ્તુ સૂક્ષ્મ આયોજન કરતી વખતે આપણે જોવાની હોય. ત્યાર પછીનો વર્કલોડ છે, તો વર્કલોડ આપણે ખાલી આપણને દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનો વર્કલોડ થાય, અને એ વર્કલોડ છે એ કેવી રીતે હોય, તો તમને ખબર છે કે એન્ટીનેટલ રજીસ્ટ્રેશન છે એ 100%, 100% એન્ટીનેટલ રજીસ્ટ્રેશન થવું જોઈએ. જો વસ્તી છે એ 5,000 હોય અને જન્મદર છે એ 20નો હોય, આ રીતે આપણે લીધું છે. તો આપણે વર્કલોડની ગણતરી કરવાની છે કે આપણા ગામની વસ્તી છે એ 5,000ની છે અને જન્મદર છે એ 20નો છે, તો આપણે કેવી રીતે એનો વર્કલોડ તૈયાર કરશું. તો એન્ટીનેટલ માતા કેટલી હોય, તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1,000 વત્તા 10% બગાડ. એ તમને ખ્યાલ છે, વત્તા 10% બગાડ, આ એક આપણું સૂત્ર છે કે વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1,000 વત્તા 10% બગાડ. તો આવું સૂત્રમાં આપણે મૂકવાનું છે. તો આપણી વસ્તી કેટલી છે એ આપણે જોવાનું છે, બરાબર. વસ્તી કેટલી છે, વસ્તી છે 5,000, વસ્તી કેટલી છે 5,000, ગુણ્યા કેટલા થાય જન્મદર 20, છેદમાં કેટલા છે 1,000 વત્તા 10% બગાડ. આપણે જ્યારે દાખલો જોશું ત્યારે આપણે આ બધું કરશું, પણ તમારે અત્યારે ખાલી આટલું સૂત્ર જ યાદ રાખવાનું છે કે વસ્તી ગુણ્યા જન્મદર. સગર્ભા માતા શોધવી હોય તો કયું સૂત્ર આવે, તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1,000, બરાબર. પછી 0 થી 1 વર્ષના બાળકોની સંખ્યા શોધવી હોય તો શું આવે, તો 10% બગાડ નીકળી જાય, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1,000, બરાબર. તો આટલું જ આવે, વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1,000. બધા સૂત્રો લખી નાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે. અર્લી રજીસ્ટ્રેશન કેટલા ટકા કરવાનું હોય, તો 80% અર્લી રજીસ્ટ્રેશન થવું જોઈએ. દાખલા તરીકે 110 આપણને સગર્ભા માતા મળી, તો એમાંથી 80% માતા છે એનું અર્લી રજીસ્ટ્રેશન થવું જોઈએ. તો 110 ગુણ્યા 100, 110 ગુણ્યા 80, અને એના છેદમાં 100 કરો એટલે 88%, 88 માતાઓ આવે. તો 110 માંથી 88 માતા એવી હોવી જોઈએ કે જેનું ત્રીજા જ મહિને રજીસ્ટ્રેશન થવું જોઈએ. હાઈ રિસ્ક માતા કેટલી હોય, તો 15% હોય. કેટલી હોય, 15%. દાખલા તરીકે 110 માતા છે, તો 110 માતામાંથી 15 માતા હાઈ રિસ્ક છે, તો 110 ગુણ્યા 15 છેદમાં 100% કાઢવા હોય તો છેદમાં શું કરવાનું હોય, 100, તો 16.5 એટલે કે 17 માતા આવે. હંમેશા અહીંયા ધ્યાન રાખવાનું હોય કે 16.5 હોય તો 17, તેનો ઉપરનો આંકડો લેવાનો, 17 કરી નાખવાના. અહીંયા 16.4 હોય, 16.3 હોય, 16.2 હોય, 16.1 હોય, તો 16 જ આવે પૂર્ણ સ્વરૂપમાં. પણ 16.5, 16.6, 7, 8, 9 હોય તો એને 17માં કરી નાખવાના. એનિમિયાવાળી માતા કેટલી હોય, તો 50% હોય. આપણે જોયું હતું એનિમિયાવાળી માતા કેટલી હોય, 50, આ આપણે યાદ રાખવાનું છે, આ કોઠો ખાસ, બરાબર. એનિમિયાવાળી માતા 50% હોય. જો 110 માતા હોય કુલ, તો એને ગુણ્યા 50 છેદમાં 100, તો 55 માતા છે એને એનિમિયા હોય, જેને 200 ગોળી આપવાની જરૂર પડે. 55 માતા એવી હોય કે જેને 100 ગોળી આપવાની જરૂર પડે. ટીટી કેટલા લેવાના હોય, તો ટીટી 100 એ 100%, બધાને 2 ડોઝ આપવાના હોય, તો 110 ગુણ્યા 2 એટલે 220 ડોઝ ટીટીને આપવાના હોય. એન્ટીનેટલ વિઝિટ કેટલી, 3 વિઝિટ કેટલી લેવાની હોય, તો 100% બધાને જ એન્ટીનેટલ વિઝિટ લેવાની હોય. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કેટલા ટકા કરવાની, તો 100% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવાની હોય. 110 માતા હોય તો 110 એ 10 માતાની આપણે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવાની થાય, બરાબર. તો આ રીતનું આખો આપણો દાખલો થાય, અને આપણે દાખલો જોશું ત્યારે તમને ટોટલી આઈડિયા આવી જશે. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ બાળકોનો બધાનો ભરવાનું, ઝાડાની સંખ્યા કેટલી હોય, તો 5 વર્ષમાં ઝાડાની સંખ્યા 1500 હોય, કારણ કે તમને ખ્યાલ છે અહીંયા જો 3 લખ્યા છે, તો 100 બાળકો હોય અને 3 વખત વર્ષમાં કેટલી વખત ઝાડા થાય, એક બાળકને 3 વખત ઝાડાના એટેક આવે, બરાબર. તો 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી ટોટલ 1500 જેટલા બાળક જેટલા આપણને ઝાડા ઉલટીના ઝાડાના કેસ મળે. આ પણ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે સંપૂર્ણ મગજમાં ઉતરી જશે. તમારે ખાલી અહીંયા યાદ એટલું જ રાખવાનું છે કે ઝાડા 1 વર્ષમાં બાળકને કેટલી વાર ઝાડા થાય, તો
તો એક વર્ષના બાળકને ઓછામાં ઓછા 3 વખત ઝાડા થાય તો એવરેજ કહેવાય. શું કહેવાય? એવરેજ કહેવાય. ઘણા બાળકને 6 વખત ઝાડા થાય તો ઘણા બાળકને ન પણ થાય, પણ ઓછામાં ઓછા 1 વર્ષમાં 3 વખત એટેક આવે. એઆરટીની સંખ્યા શોધવી હોય તો લક્ષિત દંપતી ગુણ્યા 2 ગુણ્યા 20% હોય, બરાબર, તો એ પણ એવી રીતે શોધી શકાય. 0 થી 3 વર્ષના બાળકો શોધવા હોય તો 8%, 0 થી 5 વર્ષના બાળકો શોધવા હોય તો 13%. આ બધા જ દાખલા આપણે આગળ જેમ જેમ આવશે એમ ગણતા જશું. અત્યારે બહુ મગજ તમે હલાવતા નહીં. અત્યારે માત્ર તમારે આટલું જ યાદ રાખવાનું છે કે જો વર્કલોડ ગણવો હોય અથવા તો જો મારે ઇન્ડેન કરવું હોય તો મારે કેટલું યાદ રાખવાનું, તો મારે એન્ટીનેટલ માતાનું સૂત્ર યાદ રાખવું પડશે. કયું સૂત્ર? તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000 વધતા 10% બગાડ, બરાબર, યાદ રહી જશે. બીજું શું યાદ રાખીશ હું? તો બીજું યાદ રાખીશ કે 0 થી 1 વર્ષના બાળકોની સંખ્યા શોધવી હોય તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 1000, બસ આટલું જ યાદ રાખવાનું. માતા હોય તો 10% ઉમેરી દેવાના, બાળક હોય તો વસ્તી ગુણ્યા જન્મદર છેદમાં 10%. અર્લી રજીસ્ટ્રેશન કેટલાનું કરાવવાનું? તો જેટલી માતા હોય એમાંથી 80% માતાનું અર્લી રજીસ્ટ્રેશન થવું જોઈએ, આ યાદ રાખવાનું. હાઈ રિસ્ક માતા કેટલી હોય સગર્ભા માતા? તો હાઈ રિસ્ક સગર્ભા માતા હોય 15%. કેટલી? કુલ માતા હોય એના 15%. એનિમિયાવાળી માતા કેટલી હોય? તો એનિમિયાવાળી માતા આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે, જે કુલ સગર્ભા માતા હોય એની 50% માતા એનિમિયાવાળી હોય. ટીટી કેટલા આપવાના? તો 100 એ 100% આપવાના. કેટલા ડોઝ આપવાના? તો ઘણામાં 2 ડોઝ આવશે, ઘણામાં 1 ડોઝ આવશે, પણ જ્યારે ઇન્ડેન કરીએ એટલે આપણે એને ગુણ્યા 2 જ કરવાના છે. એન્ટીનેટલ મુલાકાત ફરજિયાત કેટલી લેવાની? તો 3 મુલાકાત. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કેટલી? તો 100 એ 100%. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કેટલા બાળકોને ભરવાનો? તો બધા જ બાળકોનો 100%. હાઈ રિસ્ક બાળકો કેટલા ટકા હોય? તો 10% હોય. કેટલા હોય? 10%. હાઈ રિસ્ક બાળકો 10% હોય. ઝાડાના કેસની સંખ્યા શોધવી હોય તો એક બાળકને 1 વર્ષમાં કેટલી વખત ઝાડા થાય? તો 3 વખત ઝાડા થાય, બરાબર. એઆરઆઈ કેટલી વખત થાય? તો એ પણ 3 વખત થાય. લક્ષિત દંપતીની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? તો ગુણ્યા 2 કરવા પડે અને 20%, બરાબર, છેદમાં 20 ગુણ્યા છેદમાં 100. 0 થી 3 વર્ષના બાળકોની સંખ્યા શોધવી હોય તો કયું સૂત્ર આવે? તો વસ્તી ગુણ્યા 8 છેદમાં 100. 3 વર્ષના બાળકોની સંખ્યા 8% હોય, 1% જ્યારે કાઢવાનો હોય ત્યારે ઉપર જે 1% કીધા હોય એ અને એના છેદમાં 100 મૂકવાના હોય. અહીંયા 1000 આવે નહીં. તો અહીંયા લખ્યું છે કે 5000ની વસ્તી હોય તો એટલી વસ્તીમાં 0 થી 3 વર્ષના બાળકો કેટલા હોય? તો 400 બાળકો હોય 5000ની વસ્તીમાં. અને 0 થી 5 વર્ષના બાળકો કેટલા હોય? તો 650 બાળકો 0 થી 5 વર્ષના હોય. 0 થી 3 વર્ષના ગણવાના હોય તો 8% લેવાના, 0 થી 5 વર્ષના ગણવાના હોય તો 13% લેવાના. બધા જ લખી નાખો જેથી કરી અને આપણને ખ્યાલ આવે કે આપણે આટલું કરવાનું, આટલું તો આપણે ચોક્કસ યાદ રાખવાનું છે, બરાબર. તો આ વસ્તુ તમે યાદ રાખજો જેથી કરી અને આગળ આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે બધા જ આપણને આવડી જાય અને ત્યાર પછીના સેશનમાં આપણે મસ્ત સરસ મજાના ધીમે ધીમે તમે પેન અને બુક્સ લઈને બેસજો, તમને હું દાખલો ગણાવીશ. હારે હારે દાખલો ગણતા જશો, બરાબર, અને આપણે દાખલો કેવી રીતે ગણીએ એ પણ આપણે એનું આખું શીખશું. કેવી રીતે બાળકોના જરૂરિયાતોના અંદાજો નક્કી કરવાના હોય એ પણ આપણે શીખશું. તો એ આવશે આપણા નેક્સ્ટ સેશનમાં અને લાઈવ હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને કોઈ પણ અન્ય સ્કૂલવાળા સ્ટુડન્ટને પણ કહેજો જેથી એ લોકોને પણ આપણે દાખલા શીખવાડી શકીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.